वेलकम टू जलपास किचन। જેના વિના ગુજરાતી થાળી અધૂરી ગણાય તેવા ખૂબ જ ટેસ્ટી આથેલા લીલા મરચા આજે બનાવીશું, જેને રાયતા મરચા પણ કહેવામાં આવે છે। ઇન્સ્ટન્ટ બની જતા આ આથેલા મરચા કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય તેવા છે અને રેફ્રિજરેટરમાં 20-25 દિવસ સ્ટોર કરી શકાય છે। પ્રમાણસર લેવામાં આવે તો લીલા મરચા આપણા હેલ્થ માટે ઘણા ફાયદાકારક હોય છે। ડાયજેશનમાં હેલ્પ કરે છે, કેન્સર સામે રક્ષણ આપે છે અને વાળ અને સ્કિનને પણ સરસ બનાવે છે। એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર એવા લીલા મરચા વેઇટ લોસમાં પણ મદદરૂપ થાય છે, એન્ટી ઇન્ફ્લામેટરી હોય છે અને દાંત અને હાડકાની હેલ્થ માટે પણ ઉપયોગી છે। એકદમ સરળ રીતે ઘરે બની જતા આ આથેલા મરચા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે અને શિયાળાની સીઝન પૂરી થાય તે પહેલા બનાવી અને સ્ટોર કરી લેવા જેવા છે। આથેલા મરચા બનાવવા માટે સૌ પ્રથમ 25-30 નંગ લીલા મરચા લીધા છે। મેં અત્યારે ભાવનગરી મરચાનો ઉપયોગ કર્યો છે। જો તમને આ મરચા ના મળે તો તમે કોઈ પણ બીજા મીડિયમથી હોય તેવા મરચાનો ઉપયોગ કરી શકો। મરચાને બરાબર રીતે ધોઈ સાફ કરી અને કોરા કરી લીધા છે અને પછી તેનો ઉપયોગ કરવાનો છે। એકદમ ફ્રેશ હોય તેવા મરચાનો ઉપયોગ કરીશું। હવે મરચાને કટ કરવા માટે ઉપરનો ભાગ નીકાળી લઈશું। મરચાને તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવા હોય તો ઉપરનો ભાગ નીકાળી અને પછી સ્ટોર કરશો તો વધુ લાંબો સમય સુધી તેને સ્ટોર કરીને રાખી શકાશે। વચ્ચે ઊભો કટ કરી અને બે ભાગ કરી લઈશું અને એક આડો કટ કરી અને ચાર ભાગ કરવાના છે। આ મરચું ઘણું મોટું છે તો તમારે તેના ચાર ભાગ કરવાના। ભાવનગરી મરચાનો સ્વાદ ખૂબ સરસ હોય છે, આથેલા અને વઘારેલા ખૂબ જ સરસ લાગે છે। મરચામાં બીજનો ભાગ આપણે નીકાળવાનો નથી, પરંતુ જે મરચામાં તમને એવું લાગે કે વધુ પડતા બીજ છે તો તેમાંથી થોડા બીજ નીકાળી લેવાના। જો બધા બીજ નીકાળશો તો મરચામાંથી સ્વાદ જતો રહેશે। જે મરચાની સાઈઝ નાની હોય તેને વચ્ચે કટ કરી અને બે ભાગ કરીશું। આવી રીતે બધા મરચાને કટ કરી લેવાના છે। ભાવનગરી મરચા એકદમ ક્રન્ચી હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। જો તમે ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે। અમદાવાદમાં પણ આ મરચા મળે છે। બધા મરચાને કટ કરી લીધા છે। મરચા કટ કરીએ તે પહેલા એકદમ કોરા હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો મરચા બગડી જશે। હવે એક નાના મિક્સર જારમાં 2 મોટી ચમચી રાયના કુરિયા ઉમેરીશું। રાયના કુરિયાની સાથે 1 મોટી ચમચી મેથીના કુરિયા ઉમેરવાના છે। રાય અને મેથીનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે અને આથેલા મરચામાં તમે થોડી મેથી ઉમેરો તો વધુ સ્વાદિષ્ટ થઈ જાય છે અને સાથે હેલ્ધી પણ હોય છે। હવે આ બંને કુરિયાને અધકચરા ક્રશ કરવાના છે। એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો, માત્ર અધકચરા ક્રશ થાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરી લઈશું। કન્ટિન્યુઅસ ગ્રાઇન્ડિંગ નથી કરવાનું। 3-4 વાર ચર્ન કરી અને કુરિયાને અધકચરા વાટી લીધા છે। અધકચરા કુરિયાથી વધુ સારો ટેસ્ટ આવે છે। તમારે આખા કુરિયા યુઝ કરવા હોય તો કરી શકાય, પરંતુ આવી રીતે અધકચરા વાટેલા કુરિયા વધુ ટેસ્ટી લાગે છે। હવે કટ કરેલા લીલા મરચામાં ગ્રાઇન્ડ કરીને રાખેલા અધકચરા કુરિયા ઉમેરીશું। 5 ચમચી હિંગ ઉમેરવાની છે। આથેલા મરચામાં હિંગનો સ્વાદ ખૂબ સરસ આવે છે। હિંગને થોડી આગળ પડતી ઉમેરીશું। 1/2 નાની ચમચી હળદર ઉમેરીશું। સ્વાદ કરતા થોડું વધારે મીઠું ઉમેરવાનું છે। મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરે છે, થોડું આગળ પડતું રાખીશું કે જેથી આપણા મરચા લાંબો સમય સુધી સારા રહે। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। એકવાર ચમચીથી મિક્સ કરી લીધા પછી મરચાને હાથેથી બરાબર રીતે મિક્સ કરીશું। હાથની ગરમી છે તે મીઠા અને મરચાને લાગે છે અને પિકલિંગ પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે। મરચાને ઉપર નીચે કરી અને સરસ રીતે આપણે મિક્સ કરવાના છે કે જેથી મસાલો છે તે બધા મરચામાં આવી જાય। હાથ બિલકુલ કોરા હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। મરચા સરસ રીતે મિક્સ કરી લીધા છે। હવે તેને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે અને પછી આગળની પ્રોસેસ કરીશું। મરચા બનાવતી વખતે જે પણ ઉપયોગમાં લો તે બધા વાસણો એકદમ ચોખ્ખા અને કોરા હોય તેનું ધ્યાન રાખશો। મરચાને 10 મિનિટનો રેસ્ટ આપી દીધા પછી તેમાં 1 મોટી સાઈઝનું લીંબુ ઉમેરવાનું છે। લીંબુને 8 ભાગમાં કટ કરી લીધું છે। જે લીંબુની છાલ એકદમ ચોખ્ખી હોય તેવા લીંબુનો ઉપયોગ કરવાનો છે। લીંબુને ધોઈ સાફ કરી અને કોરું કરી લીધું હતું અને પછી કટ કર્યું છે। કટ કરતી વખતે તેમાંથી બીજનો ભાગ નીકાળી લીધો છે। મરચાની ક્વોન્ટિટી વધારે હોય ત્યારે લીંબુ ઉમેરવાથી લીંબુ અથાઈ પણ જાય છે અને લીંબુ પ્રિઝર્વેટિવનું પણ કામ કરતું હોય છે। જો તમારી મરચાની ક્વોન્ટિટી ઓછી હોય તો લીંબુ ના ઉમેરો તો ચાલે, માત્ર લીંબુનો રસ ઉમેરી દેવાનો। હવે આ મરચામાં આપણે 1 લીંબુનો રસ પણ ઉમેરીશું। આથેલા લીંબુ છે તે ડાયજેશનમાં પણ ઘણા હેલ્પફુલ થાય છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગતા હોય છે। હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું।
આ આધેલા મરચામાં લાંબા સમારેલા ગાજર અને મૂળા પણ ઉમેરી શકાય, તે પણ સરસ લાગતા હોય છે। બધું સરસ રીતે મિક્સ કરી લીધા પછી છેલ્લે એક મોટી ચમચી તેલ ઉમેરવાનું છે। તેલ ઉમેરવાથી મરચાનો લીલો કલર સરસ જળવાઈ રહે છે અને મરચા લાંબો સમય સુધી ફ્રેશ રહે છે। તેલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને મરચાની શેલ્ફ લાઈફ વધારી દે છે। આ મરચા બનાવવામાં એકદમ સરળ છે અને કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય તેવા છે। મારા ઘરે હું વારંવાર બનાવતી હોઉં છું। છેલ્લે એકવાર બધું મિક્સ કરી લઈશું। આ આધેલા મરચાને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રેફ્રિજરેટરમાં 20-25 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકાય છે। હું બને ત્યાં સુધી કાચના કન્ટેનરનો ઉપયોગ કરતી હોઉં છું। મરચાને યુઝ કરતી વખતે ઉપર નીચે હલાવી અને પછી યુઝ કરવાના, આવું કરવાથી મરચાની શેલ્ફ લાઈફ વધી જાય છે અને મરચા નીકાળતી વખતે જે પણ ચમચી કે ચમચાનો યુઝ કરીએ તે એકદમ ભેજ રહિત હોય તે વાતનું પણ ધ્યાન રાખવાનું કે જેથી મરચા બગડી ના જાય। એકદમ ચટાકેદાર આથેલા લીલા મરચા સર્વ કરવા માટે રેડી છે। શિયાળો પૂરો થાય પહેલા આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। થેન્ક યુ સો મચ એવરીવન।